મોડાસા માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીનનો વિવાદ ઉગ્ર બન્યો છે. અમરાપુર ગામે વહેલી સવારે જમીન કબજાની માપણી માટેની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લીમાં મોડાસા માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદને લઈને અમરાપુર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મળતી જાણકારી અનુસાર મોડાસા અમરાપુર ગામે વહેલી સવારે જમીન કબજાની માપણી માટેની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના લોકોને અજાણ રાખીને પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે ટીમ પહોંચી હતી, જેના બાદમાં ગ્રામજનો રોજ જોવા મળ્યો હતો. આ પછી ગ્રામજનોએ રસ્તા ઉપર આડસ મૂકીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોને હટાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ સહિત 50 જેટલા લોકોની અટકાયત કરી હતી. જોકે મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ ગ્રામજનોએ જમીન વિવાદ મામલે જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી. 7 દાયકા વીતી ગયા હોવા છતાં પણ ન્યાય નહીં મળતા લોકોમાં રોષ ફેલાયો છે. આ મામલે વહીવટી તંત્રનું માનીએ તો ગામના લોકો 37 વર્ષથી જમીન પર કબજો કરીને બેઠા છે, જેને લઈને પોલીસ બંદોબસ્ત સાથે જ કામ કરવામાં આવ્યું હતું. જે લોકોને પકડવામાં આવ્યા છે તેમને થોડી વારમાં છોડી દેવામાં આવશે. જોકે 2 દિવસ પહેલા જળસમાધિની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. તમે જણાવી દઈએ કે મોડાસાના સાયરા પાસે 1982માં માઝુમ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોની ડૂબમાં ગયેલી જમીન સામે પહાડપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સીતપુર ગામની સીમમાં 6 હેક્ટર જમીન આપવામાં આવી હતી. આ દરમિયાન અંદાજિત 20 વર્ષ અગાઉ તંત્ર દ્વારા 2 અન્ય લોકોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી, જેને લઈને માઝુમ ડેમના વિસ્થાપિતોએ પોતાને અન્યાય થયા હોવાનો રોષ ઠાલવ્યો હતો. અસરગ્રસ્તોએ આ માટે અરવલ્લી કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પણ આપ્યું હતું. ગામ અમરાપુર, એમને 1952 જમીન અમારા બાપ દાદાએ કાઢેલી છે. અત્યાર સુધી ભાઈએ કબજો કલેક્ટર સાહેબનો હુકમ કરેલો, અત્યારના નવા કલેક્ટર સાહેબે હુકમ બીજી રીતે કર્યો અને પૈસા ખાઈને કર્યો. આજે પોલીસ તંત્ર તો આવી અને 1000 પોલીસ ઉતરી જતો એમ કહેતો ખરું, અને કેટલી ગાડી એ પણ અમને ખબર નથી. અમારી કોઈ રજૂઆત હોપડી નથી ખેડૂતોની, કોઈ રજૂઆત હોપડી નથી, કોઈ પૂછવામાં નથી, કહેવામાં નથી. સીધા આ અટેક કરી અને અમને એરેસ્ટ કરી અને હેડક્વાર્ટર લાવી દેવામાં આવી. અને સોકાજી કુબેરજી, ભીખીબેન દૂરજી સિરિયસ છે, એમને રજૂઆત કરી તો પણ કોઈ આ લોકોને દવા નથી કરાવતું. પછી નહીં મળી જાય તો સરકાર જવાબદાર રહે. ભીખીબેન દૂરજી અને સોકાજી કુબેરજી સિરિયસ છે, 2 કલાકથી રજૂઆત કરી છે પણ કોઈ છોકરીઓને લાફા માર્યા છે. આજે લોહી લવાનું પણ પોલીસ ખાતાને આવું કર્યું. આ ખોટું ફરારતું ખોટું કર્યું, એક તરફો કર્યું અને પૂછવામાં જ નથી. હા, એમને કોઈ લડાઈ કરી હોય, ઝઘડો કર્યો, અમે તોફાન કર્યું તો બે નંબરની વાત. એમને કોઈ ઉભારેલા દળે એરેસ્ટ કરી મારઝૂર કરી સાદા ડ્રેસમાં જે અધિકારીઓ છે એઓને લાઠી ચાર્જ કર્યો અને પછી બધોને કર્યું. બહુ હરાર કરીને કર્યું.